જોવા મળે છે જેથી અનેક લોકો વધારે પડતી હાઈ પ્રેશર જોવામાં આવે છે કે પછી બીપી લોના પેશન્ટ હોય તો તેઓમાં અનેક રીતે મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે તો આજે આપણી સાથે ડોક્ટર જોડે ગયા છે વાત કરીશું ડોક્ટર રાજેશ અને ડોક્ટર કમલેશ આપણી સાથે બંને જોડાશે તો સર્વપ્રથમ ડોક્ટર રાજેશ અને ડોક્ટર કમલેશ આપના કેટીવી ન્યૂઝની અંદર આપનું સ્વાગત છે તો જે પ્રકારે વાત કરીએ કે ડાયાબિટીસના પેશન્ટ ભારતમાં સૌથી વધુમાં હવે સ્ત્રીઓમાં પણ ડાયાબિટીસ જોવા મળી રહી છે તો અનેક રીતે લોકો આ બીમારીથી ઝપેટમાં આવી જાય છે અને અનેક લોકો માનસિક રીતે પણ હેરાન થાય છે તો સર્વપ્રથમ ડોક્ટર કમલેશ આપને હું પૂછવા માંગુ છું કે જે પ્રકારે ડાયાબિટીસ લોકોમાં જોવા મળે છે તો આ ડાયાબિટીસ કેવી રીતે લોકોમાં ધીરે ધીરે અસર થતી જોવાય છે અને કેવી રીતે આખા શરીરમાં ફેલાય છે સૌથી પહેલા તો ડાયાબિટીસ એ અત્યારે રાજરોગ રાજરોગ આમ તો જનરલી બધા ઘણા બધા રોગો હોય છે એમાં ટ્યુબરક્લોસિસ એટલે ટીબીને પહેલાં બહુ મહત્ત્વ આપવામાં આવતું હતું પરંતુ અત્યારે રાજરોગ તરીકે અત્યારે આપણે ડાયાબિટીસને ગણીએ છીએ અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના કારણે આ થતો રોગ છે એ સિવાય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરની જોડે જોડે હા ચોક્કસ હું એવું માનું છું કે જન્મજાત જે ડાયાબિટીસ હોય અને એક બીજો પ્રકારનો ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ડાયાબિટીસ એટલે કે DM ટાઈપ 1 અને ટાઈપ 2 હવે ટાઈપ 1 કઈ રીતે થાય ટાઈપ 2 કઈ રીતે થાય એ આપણે વિસ્તૃતથી ચર્ચા કરીશું પરંતુ જનરલી જે અત્યારે ડાયાબિટીસ સામાન્ય જનતામાં જોવા મળે છે એ ટાઈપ 2 ડાયાબિટીસ અને એ મોટા ભાગે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એની સાથે સાથે કોઈ એવી બીમારી કે જે એને સેકન્ડરી એનું પેન્ક્રિયાસ એનું ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું જે અવયવ છે જેને આપણે પેન્ક્રિયાસ કહીએ છીએ એમાં ડિફેક્ટ આવે એટલે ઇન્સ્યુલિનની ઉણપ થાય એટલે પણ ડાયાબિટીસ થતો હોય છે મોટાભાગે બેઠારું જીવન આપણું જે અત્યારનું જે લાઇફસ્ટાઇલ ટેન્સવાળું એન્ઝાયટીવાળું વધારે પડતી ચિંતાયુક્ત અને સતત તણાવમાં કામ કરતા વ્યક્તિઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને જેમ અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે વિશ્વમાં ડાયાબિટીસના એટલા બધા દર્દીઓ થઈ ગયા છે કે જે અત્યારે ડાયાબિટીસ આપણા મેડિકલ સાયન્સ માટે એક પડકારરૂપ થઈ ગયો છે કે ભાઈ હવે આનાથી આપણે કેવી રીતે બચવું ખાસ તો છેલ્લી વાત એ કરીશ કે ડાયાબિટીસ કરતાં પણ ડાયાબિટીસની સાઈડ ઇફેક્ટ અને ડાયાબિટીસ જે લોકોને હોય કોમોર્બિડિટી કરીતે એને બીજા રોગો બહુ થતા હોય છે એટલે ડાયાબિટીસ તો એક ડેન્જર છે જ પરંતુ ડાયાબિટીસના કારણે સેકન્ડરી જે બીજા ડિસીઝ થાય છે એમાંથી આપણે બચવું બહુ અઘરું થઈ જતું હોય છે ચોક્કસ ડોક્ટર રાજેશ આપના જોડે આવવા માંગીશ કે ડાયાબિટીસ જ્યારે લોકોને થાય છે ત્યારે સ્વભાવમાં પણ એક ચીડચીડા પણ આવી જાય છે તો ડાયાબિટીસમાં કાળજી લેવા માટે વ્યક્તિઓને શું કરવું જોઈએ કરીશું ડાયાબિટીસને રાજરોગ તરીકે અત્યારે ગણવામાં આવે છે કમલેશભાઈએ બહુ સરસ વાત કરી હું એનો સંદર્ભ આપું તો આયુર્વેદના ગ્રંથમાં એનો જે ઉલ્લેખ કર્યો છે ને એ શ્લોકની વાત કરો સુખમ સ્વપ્ન સુખમ દધિની ગ્રામ્ય ઉદક અનુપમાંસ રસાહા ઇક્ષુ પયસ વિકૃતિ પ્રમેહ હેતુ કફકૃત સર્વચ પહેલા બે શબ્દો હું ગુજરાતી ભાષામાં વાત કરું આ સંસ્કૃતનો શ્લોક હતો આશ્ચર્ય સુખમ સ્વપ્ન સુખમ કમલેશભાઈ આને રાજરોગ તમે કીધો એ પરફેક્ટ આ આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે કે શેઠ જેવો સ્વભાવ રાખતો હોય એટલે પોતે પણ રાજાની જેમ રહે અને દર્દી પણ રાજાની જેમ રહેતો હોય કેમ કે શું હોય કે ખૂબ વધુ પોષણયુક્ત ખોરાક ખાવો અને પછી આરામ કરવું જમ્યા પછી સૂઈ જવું વધારે પડતા પોષણયુક્ત પદાર્થો ખાવા સ્ટ્રેસ અને એ બધું તો અત્યારના જમાનાની દેન ખરી પણ આવો જે સ્વભાવ ધરાવતા હોય અને એકદમ ગાદી તકિયા પર સુઈ રહેવું છે સતત એવો સ્વભાવ ધરાવતા હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય તો એ સ્વભાવમાં પરિવર્તન લાવવાનું છે મૂળભૂત વસ્તુ આ છે ડાયાબિટીસના બે પ્રકાર હતા હમણાં ત્રીજો પ્રકાર એડ થયો છે ટાઈપ 1 એટલે એવું છે કે જે અંદર વારસાગત ખામીને કારણે આવે એટલે માતા પિતા અને એના વારસામાં ઉતરે છે અને એમાં ઇન્સ્યુલિન બનતું નથી હોતું એટલે ટાઈપ 1 કહેવામાં આવે છે ને ઇન્સ્યુલિન લેવું પડે ટાઈપ 2 એવો છે કે જેમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ હોય કે શુગર કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન હોય તો જ કોષોની અંદર એ ગ્લુકોઝ નામની શક્તિ જઈ શકે પરંતુ એ ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવે ઓળખી નથી શકતા શરીરના કોષો ઇન્સ્યુલિનને ઓળખતા નથી
એટલે દરવાજા ના ખોલે એટલે ગ્લુકોઝ અંડર એન્ટર થાય. એટલે આ મહત્વની વસ્તુ આયુર્વેદની કેટલીક ઔષધિઓ છે એમાં બહુ જ અસરકારક અને સચોટ પુરવાર થઈ છે. એટલે ઘણા બધા એવા અત્યારે દર્દીઓ છે કે પોતાની જીવન પદ્ધતિને કાયમી બદલવા માટે એ આયુર્વેદની ચિકિત્સા તરફ વળ્યા છે. ત્રીજો એક પ્રકારની હું વાત કરું કે જેમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે ગર્ભાવસ્થામાં જોવા મળતો ત્રીજો પ્રકાર કેટલાક વર્ષોથી એડ કરવામાં આવ્યો છે, તો ગર્ભાવસ્થામાં પણ ગૃહિણીને એ કેટલીક આચાર પદ્ધતિને કારણે કેટલીક ઔષધોની સાઈડ ઇફેક્ટને કારણે એ ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે. તો મહત્વની વસ્તુ એ છે કે આપણો ખોરાક, તો ખોરાકમાં શું છે કે વધારે પડતું દૂધ માવાની અને બેસનની કે બધી મીઠાઈઓ ખાવી, સાથે સાથે જમ્યા પછી સૂર્યવાનો સ્વભાવ હોવો અને એકદમ બિંદાસપણું અને અથવા તો પછી વધારે પડતો સ્ટ્રેસ હોવો, આ બંને વસ્તુ ડાયાબિટીસને વધવાનું કારણ બની શકે છે. વારસાગત કારણ છે એ પણ એમાં ભાગ ભજવી શકે છે. ઇક્ષુ વિકૃતિ એક શબ્દ વાપર્યો છે. ઇક્ષુ એટલે શેરડીમાંથી બનતી વાનગીઓ, એટલે શેરડી છે એમાંથી ખાંડ ગોળ વગેરે જે બને છે અને એમાંથી બનતી વાનગીઓ એટલે બધી મીઠાઈઓ છે એ પણ એનું કારણ બને છે. આપણો અગ્નિ સારો હોય, કુદરતે આપણે જે અગ્નિ આપ્યા છે અને આયુર્વેદમાં 13 અગ્નિ છે, તો એ અગ્નિઓ સારા હોય ત્યાં સુધી સારું, બગડે ત્યારે આવા બધા લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર પેદા થતા હોય. જી બિલકુલ ડૉક્ટર રાજેશ. હાલ ડૉક્ટર કમલેશ, આપને પૂછવા માંગીશ કે ગર્ભાવસ્થામાં પણ એવું થાય છે કે લેડીઝને અંદર ડાયાબિટીસનું પ્રમાણ વધુ પડતું જોવા મળે છે. ડાયાબિટીસ ના હોવા છતાં પણ ગર્ભાવસ્થામાં આવતી તેઓમાં ડાયાબિટીસનું પ્રમાણ આવતું હોવાથી તે લોકો પણ ગભરાહટમાં આવી જાય છે કે ડાયાબિટીસ કેમ આવી રહી છે, આનું શું કારણ હોઈ શકે? ચોક્કસ, જે રાજેશભાઈ છે ને આયુર્વેદાચાર્ય છે અને બહુ જ તજજ્ઞ છે અને એમણે ગેરંટી સાથે ડાયાબિટીસ તો શું પણ ઘણા બધા રોગો ની એમ કે એ ચેલેન્જ આપે છે કે હું આ રોગ જટિલ રોગો છે એને અસાધ્ય રોગો હોય એને પણ મટાડી શકે છે. એટલે એ બહુ સારી રીતે જાણે છે. પણ છતાં જે તમારો પ્રશ્ન છે ગર્ભાવસ્થાનો, તો ગર્ભાવસ્થાની અંદર છે ને એ જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન થવું જોઈએ એ એકદમ ઓછું થઈ જતું હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે હોર્મોન્સ ઇનબેલેન્સના કારણે. આ એક જાતનો સ્ત્રાવ જ છે, હોર્મોન્સ જ છે ઇન્સ્યુલિન. પેન્ક્રિયાસની અંદરથી બીટા સેલ નામના જે સેલ હોય છે એમાંથી આ પેન્ક્રિયાસનું ઉત્પાદન, પેન્ક્રિયાસમાંથી આ ઇન્સ્યુલિન ઉત્પાદન થતું હોય છે. ઇન્સ્યુલિનનું વધી જવું, ઘટી જવું, એની સાથે સાથે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર થઈ જવી, હોર્મોન્સ ઇનબેલેન્સ બીજા થઈ જવા, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટોરોનના સાઈડ ઇફેક્ટ, એના ઘણા કારણો હોય છે. બીજું, અત્યારે સામાન્ય અત્યારે જે ડિલિવરી થતી હોય છે એ બહેનોમાં જ્યારે પ્રેગ્નન્સી રહે છે ને બહુ જ એન્ઝાયટી કરતા હોય છે, બહુ જ ચિંતા કરતા હોય છે. પહેલાંના જમાનાની અંદર ગર્ભ અવસ્થા પહેલા દિવસે માતાને ખબર પડે તો એ ખુશ રહેતા હોય છે અને પછી એને કંઈ એટલું બધું એ હોતું નથી કે એને કેર કરવા માટે એકદમ કમ્પ્લીટ રેસ્ટ કરી દેવો અને એકદમ એન્ઝાયટી, કંઈ પણ કામ ન કરવું ને બેસી રહેવું ને ખાવા પીવાનું આખું એકદમ ચોક્કસ એમની રહેણીકરણી બદલાઈ જાય, આવું પહેલાં હતું નહીં. એટલે પહેલાં એટલો બધો પ્રમાણમાં ડાયાબિટીસ ગર્ભાવસ્થામાં જોવા નહોતો મળતો, પરંતુ અત્યારે વધુ જોવા મળે છે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે ડાયાબિટીસ જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે અમારી એટલે મોસ્ટ ઓફ જે મેડિકલ સાયન્સમાં જે દવાઓ હોય છે એ પણ દવાઓ ટેમ્પરરી આપવાની હોય છે અને ટેમ્પરરી એ ટાઈમ સુધી લેવાની, પછી એ ટાઈમ જતો રહે અને પ્રેગ્નન્સી એમને રૂલ આઉટ થઈ જાય ને બાળક બી તારો કે મોટું થઈ જાય પછી ચેક કરતા રહેવું પડતું હોય છે કે ડાયાબિટીસ છે કે નહીં, એને અમુક પ્રકારના રિપોર્ટ કરાવતા રહીએ તો ખબર પડે કે હવે પછી પોસ્ટ ડિલિવરી એમને ડાયાબિટીસ રહ્યું છે કે નહીં, એ રીતે આપણે દવા આપતા હોઈએ છીએ. પરંતુ ડાયાબિટીસ જ્યારે હોય અને પ્રેગ્નન્સી હોય ત્યારે ખૂબ જ કાળજી રાખવાની એટલા માટે હોય છે કે પછી જો વધારે પડતી કાળજી ન રહે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક બાળકને પણ અને એના માતાને પણ નુકસાનકારક થાય છે. એટલે જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે ખાસ મોટાભાગે એન્ટીનેટલ જે એક્ઝામિનેશન હોય છે, જે અમારો પ્રોફાઇલ એન્ટીનેટલ, એમાં અમે લોકોએ ડાયાબિટીસ ટેસ્ટ કરી દેતા હોઈએ છીએ અને પછી એને કેર માટે બી પણ જરૂર પ્રમાણે દવાઓ આપતા હોઈએ છીએ. અને કદાચ ઘણીવાર અમે એવું પણ કહેતા હોઈએ છીએ હવે કે આયુર્વેદ તજજ્ઞ આવા ડૉક્ટર છે તો એ વખતે પ્રેગ્નન્સી રહે ત્યારે યોગ અને આયુર્વેદ અને આયુર્વેદનું આખું એક ગર્ભ સંસ્કારો છે એના પણ માધ્યમથી અત્યારે તો બહુ જ ચાલ્યું છે અને આપણા નિષ્ણાત રાજેશભાઈ છે જો કદાચ એના વિશે પણ વાત કરે તો 9 મહિના સુધી કેવી રીતે રહેવું એ પણ આખો વિષય આખો અત્યારે આયુર્વેદ શાસ્ત્રની અંદર છે. તો એ બધો જ વિષય સાથે લઈને નેચરલ ટોનની અંદર કોઈ પણ સાઈડ ઇફેક્ટ થયા વગર આપણે ગર્ભિણીને એની ગર્ભાવસ્થામાંથી પસાર કરી શકીએ છીએ.
જી બિલકુલ કમલેશ, જેમ આપણે જણાવ્યું તેમ પ્રકારે રાજેશ ડૉક્ટર આપને પૂછવા માંગી છે કે તેઓ કહી રહ્યા છે કે આપને વધુ આવગે તો ખબર છે, ત્યારે ડાયાબિટીસ થતી હોય છે તો તેના શરૂઆતી લક્ષણથી આપણે તેને સમયસર રીતે અગર જો રોકવાનો પ્રયાસ કરીએ તો ક્યાંક ને ક્યાંક તે વધારે પડતી થાય નહીં તેવું પણ જોવા મળ્યું છે. તો હવે જે લોકોને ડાયાબિટીસ નથી તો તે લોકોને ડાયાબિટીસ ન થાય તેની માટે શું કરવું જોઈએ, અને જો આની અસર ધીરે ધીરે થતી જોવા મળે છે તે સમયમાં કેવી રીતે આનું નિવારણ લાવવું જોઈએ? એનું ક્યોર કરવાની ટ્રીટમેન્ટ છે. તો પ્રિવેન્શનમાં આપણે હમણાં જોયું કે વધારે પડતું આપણે આપણી જરૂરિયાત, ધારો કે 1600 કેલરી આપણી જરૂરિયાત છે, અને એ વખતે એ જ્યારે આપણે એવું કરીએ કે 2000 કેલરી ખાઈએ છીએ તો પછી શું થશે, 400 કેલરી વધારાની પડી રહેશે. એટલે હું સાદી ભાષામાં અમારા પેશન્ટોને કહેતો હોઉં છું કે આપણે પૈસા કમાવાના હોય ને તો પૈસા કમાઈ અને એમાંથી બચત કરવાની, બધા વાપરી નહીં નાખવાના, પણ કેલરી જે છે ને એ જેટલી ખાધી છે ને બધી વાપરી નાખવાની. 1600 કેલરી, 1200 કેલરી, 1400 કેલરી ખાધી છે તો એ બધી વાપરી નાખો. ભેગી કરશો તો ડાયાબિટીસ ને બીજો બધા તકલીફો ને બધું પેદા થશે. એટલે નિયમિત સંક્રમણ, સતત ચાલતા રહેવું, 20-30 મિનિટ પોતાની જાત માટે કાઢી યોગ પ્રાણાયામ આસન કરવા, જમ્યા પછી ન સુઈ રહેવું, સમયસર ઊંઘ લેવી, મીઠાઈ વગેરે એટલી માત્રામાં ખાવું, અને ગળ્યા પદાર્થો, ભારે પદાર્થો જે છે કે આપણે પચાવી શકતા હોઈએ. હું અહીંયા ચાર વનસ્પતિનો ઉલ્લેખ કરવા માંગુ છું. આયુર્વેદમાં ચાર વનસ્પતિઓ આના માટે બહુ સારી છે, જેની શરૂઆત થઈ ગઈ હોય, જેને ડાયાબિટીસની બોર્ડર લાઈન પર હોય તો એ ચાર વનસ્પતિ બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે. એમાં એક છે ગુડમાર છે, બીજી એક છે ભામેજવો છે, વિજયસાર છે, અને ગુડુચી છે. તો હું ગુડમાર વનસ્પતિ છે ને જે એનું સંસ્કૃત નામ મધુનાશિની છે. મધુ અને નાશિની, મધુ એટલે સાકર, એટલે જે સુગર નો નાશ કરે. ઋષિ મુનિઓ એટલા બધા નામ આપ્યા છે કે સુગર નો તત્કાલ નાશ કરે એવું. અત્યારે હું ચેલેન્જ સાથે કહું કે આ વનસ્પતિ જે છે ને એના થોડા પાંદડા, 8-10-15 પાંદડા લઈ અને તમે મોઢામાં ચાવી જાઓ, ચાવી જાઓ અને તમે ભરી દઈ લાગે બોડી ડા, એટલું બધું સરસ એ કામ કરે છે કે જે પણ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટરના અંડરમાં રહીને અને ચોક્કસ એની યોજના પ્રમાણે, તો એ ડાયાબિટીસ ને બહુ સારી રીતે મટાડી પણ શકે. હું શબ્દ વાપરું છું મટાડી શકે, કેમ કે અત્યારે હાલ મેડિકલ સાયન્સમાં એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસ ન મટી શકે, પણ ઘણા બધા રિસર્ચ અત્યારે હાલ આયુર્વેદની અનેક કોલેજો અને યુનિવર્સિટીઓમાં છે કે જેમાં એવું થઈ શકે છે અને સાબિત પણ થયું છે. મેં મારી 26 વર્ષ કે ટાઈપ 2 હોય, નવો થયેલો હોય, અને 3-5 વર્ષની અંદરનો જો ડાયાબિટીસ હોય અને દર્દી આવેલો હોય આયુર્વેદ પાસે તો એમાંથી બહાર નીકળી શકાય છે. હું એક ટાઈપ 1 ની વાત કરું તો ઘણા બધા એવા નાના બાળકો હોય, 2 વર્ષના, 5 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષની છોકરા છોકરીઓ હોય, એમને ડાયાબિટીસ થયો વારસાગત ખામીને કારણે. તો એમાં કેટલાક કેસમાં અમને બહુ સરસ પરિણામ મળ્યું કે જેમાં ઇન્સ્યુલિન પેદા થયું છે. સી પેપ્ટાઇડ નામનો એક જે એન્ઝાઇમ હોય અને એ જયારે લોહીમાં જે છે એનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું હોય, 0.2, 0.3 કે 0.1 કે એનાથી પણ ઓછું હોય, અને અમે એને 1.5 અથવા 2 સુધી પહોંચાડ્યું હોય, અને એ એટલું સાબિતી આપે છે કે ઇન્સ્યુલિન પ્રોડક્શન માર્કર તરીકે ઇન્ટરનેશનલ લેવલે જોવામાં આવે છે, તો એ પણ વધારો થયો હોય અને ઇન્સ્યુલિન છૂટ્યું હોય અને ડાયાબિટીસમાં એક પણ ઇન્સ્યુલિન લીધા વગર એમનું HbA1c બધા રિપોર્ટ નોર્મલ આવી રહ્યા છે, સી પેપ્ટાઇડનું લેવલ વધીને 3.5 સુધી પહોંચી ગયું, આવા અમારી પાસે સાયન્ટિફિક પ્રૂફ પણ છે. તો વસ્તુ મહત્વની એ છે કે આયુર્વેદ સારવાર જે છે કે એના તરફ દુનિયા મીટ માંડીને બેઠી છે, તો આયુર્વેદ અને એની આપણી સરકારોએ પણ એની પર ખૂબ ધ્યાન આપે તો આ આપણે વિશ્વની સામે આપણે ઘણું બધું આપણે જે ડાયાબિટીસના દર્દીઓ છે, કેટલી બધી એવી ઔષધ કે નિષ્ણાત વૈદ્ય છે, રસૌષધિઓ છે, એની ચોક્કસ ન કરે આવા અઘરા જે રોગો છે એની પણ વિજય પ્રાપ્ત કરી શકે. જી જી કમલેશભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે પ્રકારે ડાયાબિટીસની સમસ્યામાં વધુ પડતું આપણે જોઈએ છે કે આંખો, કિડની કે આંતરડા પર વધારે પડતી અસર જોવા મળે છે, તો આમાં વ્યક્તિ વાત કરવામાં આવે તો વ્યક્તિ વધારે પડતું ટેન્શનમાં આવી જાય છે, તો કેવી રીતે આ વ્યક્તિની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? સૌથી પહેલાં તો હું એવું કહીશ કે ઘણા લોકોને એવી માન્યતા હતી કે મને વાગે અને પાકી જાય તો ડાયાબિટીસ હોય, પાકી જાય, રસી થઈ જાય, તો હવે આવું એવું માનતા હતા. અને જૂના જમાનાની અંદર તો ડાયાબિટીસ એટલે મધુ પ્રમેહ, જે રાજેશભાઈએ કીધું,
તો આ રોગને કેવી રીતે ઓળખવો? તો ઓળખવાનો એક સૌથી સરળ ઉપાય હતો કે ભાઈ તમે પેશાબ કરીને આવો અને પેશાબ જ્યાં આગળ કર્યો હોય ત્યાં આગળ જો કીડી અને મકોડા થઈ જાય તો સમજવાનું કે તમને ડાયાબિટીસ હશે અને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવો. અત્યારે તો આધુનિક પદ્ધતિથી ઘણા બધા ટેસ્ટ નીકળ્યા છે કે જેટલા કેટલો ડાયાબિટીસ સવારનો છે, સાંજનો છે અને પછી જમ્યા પછી એનું કેટલું પ્રમાણ આવે છે. ઇવન ધો 3 મહિનાના રેશિયાવાળો બી HbA1c જે ટેસ્ટ થાય છે એ પણ અત્યારે તો કરવામાં આવે છે અને એના ઉપર ટ્રીટમેન્ટ થતી હોય છે. સૌથી વધી ગંભીર બાબત એ છે ડાયાબિટીસમાં કે ડાયાબિટીસ એટલે ગ્લુકોઝ, શરીરની બ્લડની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ છે, શર્કરાનું પ્રમાણ છે એ વધી જાય છે એટલે ડાયાબિટીસ કહીએ છીએ. પરંતુ એવું નથી. અત્યારે હું સ્પષ્ટ કહું છું અને આપણા ટીવીના માધ્યમથી બધા લોકો સમજી લો, એ વધી જાય છે તો પણ તમને નુકસાન છે અને ગ્લુકોઝનું પ્રમાણ બ્લડમાં ઘટી જાય છે તો પણ નુકસાન છે. હાઇપર ગ્લુકોઝ થાય એટલે હાઇપર ગ્લાયસેમિયા થાય અને હાઇપોગ્લાયસેમિયા થાય એ બંને રોગ, એ ડાયાબિટીસ ઘટી જવો અને વધી જવો એ વધુ નુકસાનકારક છે. હા, ચોક્કસ 500 કરતાં 600 કરતાં વધી જાય તો નુકસાન કરતાં છે, પરંતુ એના કરતાં પણ વધુ નુકસાન જો એ ડાયાબિટીસ 40-50 જેટલો ઓછો થઈ જાય, એટલે પરસેન્ટેજ એના ઓછા થઈ જાય. આપણે માપીએ, આપણે એક અહીં આગળ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ કે માપીએ છીએ અને 66 એનું આપણે ફિંગર ટચથી માપે છે ડાયાબિટીસ અને 66 બતાવે છે. તો એ 70 કરતાં ઓછો થાય તો ગંભીર છે અને 50 કરતાં ઓછો થઈ જાય તો માણસ બેભાન થઈ જાય છે. અને વધુ પ્રમાણમાં ગ્લુકોઝનું ઓછું થઈ જાય અને વધારે પડતા બેભાન રહે તો ચોક્કસ શરીરને વધુ નુકસાન થાય, બ્રેઇન ડેમેજ પણ થાય અને કિડની પણ ડેમેજ થઈ શકે છે. આવા ગંભીર સમસ્યાઓ, સેકન્ડરી સમસ્યાઓ થાય છે. એટલે ડાયાબિટીસને ગણકારવો પડે. ડાયાબિટીસમાં જે દવાઓ આપવામાં આવે છે ડૉક્ટરો દ્વારા, તો એમાં ચોક્કસ તમે જેમ કીધું કે બીજા બધા રોગો, આંખના રોગો છે, આમ છે છે છે, આપણે જોયું હતું કોરોનાની અંદર, તો કોરોનાની અંદર જે ડાયાબિટીસના પેશન્ટો હતા કોમોર્બિડિટીવાળા, મોટાભાગે હાઇપર ટેન્શનવાળા હતા તો બહુ વાંધો નહોતો આવતો, અથવા તો થાઇરોઇડવાળા પેશન્ટ હતા તો વાંધો નહોતો આવતો, પરંતુ ડાયાબિટીસ જેને સુગર વધારે રહેતું હતું એ બધા જ લોકોને આપણે બહુ જટિલ, ક્યાંકને ક્યાંક એમને વેન્ટિલેટર ઉપર જવું પડ્યું હતું, ક્યાંકને ક્યાંક વધારે એને આપણે ટ્રીટમેન્ટ આપવી પડી હતી, છતાં પણ આપણે કંટ્રોલ નથી કરી શક્યા. અને સ્ટીરોઇડ જેને આપ્યા હતા ડૉક્ટરોએ અને એને ડાયાબિટીસ હતું તો ચોક્કસ એનું ગંભીર પરિણામ આવ્યું હતું અને આપણે કેટલાય પેશન્ટો ગુમાવ્યા હતા. એટલે ડાયાબિટીસ જેને છે એ ચોક્કસ જો કેર નહીં લે તો એની આંખ, એટલે આંખમાં પણ આપણે ફંડસ્કોપી કરાવતા હોઈએ છીએ જેને ડાયાબિટીસ ડિટેક્ટ થાય એની તરત જ, કે આંખની રેટિનાની અંદર એની જે ઓપ્ટિક નર્વ્સ છે એમાં ક્યાંક કંઈક નુકસાન નથી થયું એ પહેલો ટેસ્ટ કરાવતા હોય છે. કિડની એટલે ક્રિએટિનિન ટેસ્ટ કરાવતા હોય છે. હાર્ટના પણ એટેક આવવાનો પણ શક્યતા વધી જાય છે ડાયાબિટીસ હોય છે એને. અને એની સાથે સાથે હું એવું કહું છું કે ડાયાબિટીસ હોય કે ન હોય, તમે વારંવાર ક્યાંક ને ક્યાંક એ ડાયાબિટીસનો ટેસ્ટ કરાવો, લાઇફસ્ટાઈલ થોડી ચેન્જ કરો. અને એક સૂત્ર યાદ રાખો, 40 વર્ષના જે ડૉક્ટર અત્યારે પેશન્ટ છે અથવા પેશન્ટ નથી, સ્વસ્થ વ્યક્તિ પણ છે, એને એક સૂત્ર હું આપું છું કે 40 પછી તું 40 તો તું 40, એટલે 40 વર્ષ પછી તું 40 મિનિટ 40 તો 40 વર્ષ પછી તમે 40 વર્ષ પછી તમારું જીવન સારું ચાલશે. એટલે 40 મિનિટ તો મિનિમમ ચાલવું, ભૂખ્યા પેટે સવારે ચાલવું, સાંજે જમતા પહેલાં ચાલવું, અને જમ્યા પછી 100 ડગલા સવારે પણ ચાલવું, તરત સૂઈ ન જવું, અને સાંજે પણ 100 ડગલા ચાલવું. આ એક સિદ્ધ સામાન્ય હું ઉપાય કહું છું. દવાઓના કારણે શું થાય છે, ઘણીવાર ડૉક્ટર સામાન્ય ડૉક્ટર હોય અને ડાયાબિટીસ પકડાય એટલે એને દવા આપી દે. અત્યારે દવાઓ એટલી ગંભીર પરિણામ લાવે છે કે જો એને ડાયાબિટીસ થોડો હતો અને આપી દીધો અને ઘટી જાય તો તરત જ એ સાઈડ ઇફેક્ટ કરે છે. આયુર્વેદની દવાઓ બહુ સારી છે, રાજેશભાઈએ કીધી, એમાં એવું પરિણામ નથી આવતું કે ડાયાબિટીસ ઘટી ગયો. પરંતુ એલોપેથીની દવાઓ ચોક્કસ નુકસાનકારક એટલા માટે છે, જો બરાબર નિદાન ના થયું, નિષ્ણાત તબીબ દ્વારા, MD જે બી ડૉક્ટરો છે, અત્યારે નવી નવી દવાઓ શોધાતી હોય છે, એનો સંપર્ક કર્યા વગર ક્યાંક ને ક્યાંક દવા લેવાઈ ગઈ તો એ ડાયાબિટીસ ઘટી જાય, તો પણ ચક્કર આવીને પડી જાય અને શુગર ઘટી જાય, એ બહુ જ ઘાતક પુરવાર થાય છે. એટલે આપણે ડાયાબિટીસ છે એને ગંભીરતા સમજવી જોઈએ, એને લાઇફસ્ટાઈલ આપણે બદલવી પડે. મેં જેમ કીધું એ રીતે સવારે યોગ, પ્રાણાયામ અને આસન. આસનની અંદર હું બહુ જ સારું કહું છું કે જે લોકો મંડુકાસન કરે છે,
મંડુક આસન એ સૌથી સારામાં સારું આસન છે. પેન્ક્રિયાસને એમાં આંતરિક પ્રેશર થાય છે અને એમાં બીટા સેલ પણ એક્ટિવ થાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનું નિયમિત નેચરલ ટોનમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. એટલે આ આસનો હોય, યોગ હોય, પ્રાણાયામ હોય અને સાથે સાથે આયુર્વેદનો ઉપચાર હોય તો ચોક્કસ ડાયાબિટીસથી ઝડપથી કંટ્રોલ કરી શકીએ છીએ. સાથે સાથે જરૂરિયાત હોય તો એમડી ડૉક્ટરને બતાવવાનું અને એમડી ડૉક્ટર કે એ પ્રમાણે તપાસ કરાવવાની અને જરૂરિયાત અનુસાર ડૉક્ટર કે એ પ્રમાણે દવાઓ લેવાની. પરંતુ ધીમે 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 જે એલોપેથી દવાઓ છે ઓછી કરીને આયુર્વેદ પદ્ધતિથી જો સારવાર કરવામાં આવે તો દર્દી લાંબુ આયુષ્ય સાથે, સ્વસ્થતા સાથે, બીજી કોમોર્બિડિટી ના થાય અને બીજા અવયવો પણ બગડે નહીં એ રીતે જીવી શકે છે. બિલકુલ ડોક્ટર કમલેશ. અને ડોક્ટર આજે જે પ્રકારે આપણે જણાવ્યું છે કે ડાયાબિટીસની અંદર પેશન્ટોને કેવી રીતે સાર સંભાળ લેવી અને કેવી રીતે ડાયાબિટીસ ના થાય તેના માટે પણ ઉપચારો બતાવ્યા છે, તો દર્શક મિત્રોને ચોક્કસથી આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. સર્વપ્રથમ આપ બંનેનું આભાર KTV ન્યૂઝ ગુજરાતી તરફથી. તો વાત કરીશું કે ડાયાબિટીસમાં જે પ્રમાણે જોયું કે અનેક લક્ષણો પણ હોય છે, નાનાથી બચવા માટે કેવી રીતે સાર સંભાળ લેવી જોઈએ. ભારતમાં ડાયાબિટીસના વધુ કેસો આવે છે, વધારે પ્રમાણમાં સ્ત્રીઓ છે, પરંતુ ગર્ભાવસ્થાની સમસ્યા તમારી ખબર અમારી.